નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું આઈટીઆઈમાં ચાલતા વાયરમેન્ટમાં લેસન વાયર અને કેબલના પ્રકાર વિશે આપ સૌને સહ માર્ગદર્શન આપીશ નેક્સ્ટ આપણે સ્લાઇડ પર જોઈશું વાયર અને કેબલ સપ્લાય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વાયર અને કેબલની જરૂર પડે છે વાયરિંગ કરવા માટે વાયર અને કેબલ કઈ સાઇઝનું વાપરવાનો તથા તેનું ઇન્સ્યુલેશન કેવું છે તે બધી બાબતોનો વિચાર કરીને વાયર અને કેબલની પસંદગી કરવામાં આવે છે આપણા ઘરમાં ઘણા બધા પ્રકારના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ છીએ લેમ્પ ટ્યુબલાઇટ પંખા દરેકનું કનેક્શન વાયર સાથે કરવામાં આવે છે ટીવી લેપટોપ કોમ્પ્યુટર વગેરે સાથે પણ કેબલ જોડવામાં આવે છે જો આ વાયર અને કેબલ કેટલી સહિષ્ણુ લેવાનો અને કેવો હોવો જોઈએ જો એની જાણકારી આપણને ના હોય તો આપણે ખોટો પસંદ કરી નાખીએ તો વાયર બળવાની શક્યતા રહે છે અથવા તો નુકસાન થવાની શક્યતા રહે છે હવે પછી નેક્સ્ટ સ્લાઇડ જોઈશું આકૃતિમાં અલગ અલગ પ્રકારના વાયર્સ બતાવવામાં આવ્યા છે સૌથી નાની સાઇઝથી લઈને સૌથી મોટી સાઈઝ સુધીના વાયર્સ બતાવવામાં આવ્યા છે બાજુમાં જે ઘણા બધા પ્રકારના વાયર છે એ બતાવવામાં આવ્યા છે એના પછી નેક્સ્ટ સ્લાઇડ જોઈશું વાયર અને કેબલ ધાતુના તાર ઉપર અથવા સ્ટેન્ડલેટ તાર પર પડ રાખવામાં આવે છે તેને વાયર કહે છે ધાતુનો તાર એટલે ધાતુનો તાર કોપર અથવા તો એલ્યુમિનિયમનો હોવો જોઈએ અને સ્ટેન્ડલેટ તાર એટલે ઘણા બધા પાતળા તાર હોય એના પર પછી આપણે પીવીસીનું પડ લગાવવામાં આવે અને પછી તે વાયર તરીકે ઓળખાય છે જે વાયર પર ઇન્સ્યુલેશન હોતું નથી તેને આપણે બેર કન્ડક્ટર તરીકે ઓળખીશું અને જે કોપર અથવા તો એલ્યુમિનિયમના તાર હોય એના પર ઘણા બધા ઇન્સ્યુલેટરના પડ રાખવામાં આવે તો પછી આપણે તેને કેબલ તરીકે ઓળખીશું વાયર અને કેબલ બંનેનો ઉપયોગ કરંટને એક જગ્યાએથી બી જગ્યાએ લઈ જવા માટે થાય છે હવે પછી નેક્સ્ટ સ્લાઇડ જોઈશું ઉપયોગો વાયર અને કેબલ કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું ફસ્ટ ઓવરહેડ લાઇનમાં આપણે ઘરની બહાર જોઈએ છીએ પોલ પર ઓવરહેડ લાઇનો જતી હોય છે એ ઓવરહેડ લાઇન ખુલ્લા પ્રકારની હોય છે તો એમાં પણ આપણે વાયર્સનો ઉપયોગ કરીએ છીએ સેકન્ડ મશીનના વાઇન્ડિંગમાં ઘણા બધા પ્રકારની મોટર આપણે યુઝ કરીએ છીએ આપણા ઘરમાં પણ ઘણી બધી મોટર આપણે વાપરીએ છીએ તો એ જે મોટર હોય છે એ મોટરની અંદર જે વાઇન્ડિંગ કરેલું હોય છે એ પણ વાયર્સનું બનેલું હોય છે મશીનના વાઇન્ડિંગની અંદર કોપર તાર ઉપયોગ કરેલો હોય છે વાયરિંગ વાયરિંગ આપણા ઘરમાં પણ યુઝ કરીએ છીએ ઔદ્યોગિક ક્ષેત્રે પણ યુઝ થાય છે ઓફિસોમાં પણ થાય છે તથા ઘણી બધી ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઉપયોગ કરવામાં આવે છે અંડરગ્રાઉન્ડ કેબલ્સ હાલમાં સૌથી વધારે અન્ડરગ્રાઉન્ડ કેબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે સપ્લાય સલામત રીતે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ કેબલ વપરાય છે અંડરગ્રાઉન્ડ કેબલ ખાસ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારમાં કરવામાં આવે છે જેથી ગ્રાહકોને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં નેક્સ્ટ લાઈડ જોઈશું વાયર અને કેબલ બંનેમાં વાહક તરીકે કોપર અને એલ્યુમિનિયમ તારનો ઉપયોગ થાય છે હવે કોપર અને એલ્યુમિનિયમ તાર કેવો હોવો જોઈએ એના વિશે આપણે માહિતી મેળવીશું કોપર કોપરને બીજું નામ તાંબુ છે કોપર વજનમાં ભારે હોય છે કોપરની પ્રતિરોધકતા ઓછી એટલે કોપર જે વાયર હોય છે એનો જે અવરોધ હોય છે એ ઓછો હોય છે જેથી કરંટ ઇઝીલી પસાર થઈ શકે જે વાહકમાંથી કરંટ ઇઝીલી પસાર થઈ શકે તેને આપણે વાહક તરીકે ઓળખીશું અને જે વાહક વાહકમાંથી સોરી જે પદાર્થમાંથી કરંટ ઇઝીલી પસાર થઈ શકતો નથી તેને આપણે અવાહક તરીકે ઓળખીશું સારી મિકેનિકલ તાકાત કોપરની મિકેનિકલ મજબૂતાઈ વધારે હોય છે વાહકતા સૌથી વધારે કોપરની અંદર બીજા ધાતુની કમ્પેરિઝનમાં સૌથી વધારે કરંટ પસાર થઈ શકે છે એમ તો સૌથી પહેલું ચાંદી આવે છે ચાંદી પછી આપણે કોપરની ગણતરી કરીશું કારણ કે ચાંદી જે છે એ મોંઘું છે એટલા માટે સોલ્ડરિંગ સહેલાથી થઈ શકે છે કોપર ધાતુની ઉપર સોલ્ડરિંગ કરવું ખૂબ જ ઇઝી છે કિંમતમાં મોંઘું કોપર કિંમતમાં મોંઘું મળે છે અને વારંવાર વાળવાથી તૂટી જતું નથી કોપરને આપણે ગમે તેટલું વાળીએ તો પણ એ કોઈપણ દિવસ તૂટી જતું નથી નેક્સ્ટ સ્લાઇડ જોઈશું એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ વજનમાં હલકું હોય છે એલ્યુમિનિયમની પ્રતિરોધકતા ઓછી હોય છે કોપરના પ્રમાણમાં મિકેનિકલ તાકાત ઓછી હોય છે વાહકતા કોપર કરતાં ઓછી હોય છે સોલ્ડરિંગ કરવામાં મુશ્કેલી થઈ શકે છે કિંમતમાં સસ્તું વારંવાર વાળવાથી તૂટી જાય છે આ જે એલ્યુમિનિયમના લાક્ષણિકતા બતાવી છે એ કોપરની સાથે આપણે કમ્પેરિઝન કરીએ તો એલ્યુમિનિયમ જે છે એ પોચી ધાતુ છે અને એ હલકી પણ છે જેથી હાલમાં સૌથી વધારે એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું આકૃતિમાં તમને કોપર વાયર અને એલ્યુમિનિયમ વાયર કેવો દેખાય છે એ તમને બતાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો એલ્યુમિનિયમ જે વાયર હોય છે એ સફેદ જેવો દેખાય છે અને કોપર જે વાયર હોય છે એ થોડો લાલાસ પડતો હોય છે નેક્સ્ટ લાઈડ જોઈશું વાયરના પ્રકારો આ જુદા જુદા પ્રકારના વાયરના પ્રકારો આપેલા છે એક વેલ્કેનાઇઝ ઇન્ડિયા રબર બે ક્રેપ ટાયર સીધ અથવા ટોપ રબર સીટ ત્રણ લેડ કવર વાયર ચાર વેધરપ્રૂફ વાયર પાંચ પોલિવિન ક્રોડા વાયર છ ફ્લેક્સિબલ વાયર સાત ફાયરપ્રૂફ વાયર આ જે વાયરના પ્રકારો છે દરેક વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું નેક્સ્ટ સ્લાઇડમાં સૌપ્રથમ છે વેલ્કેનાઇઝ ઇન્ડિયા રબર વેલ્કેનાઇઝ ઇન્ડિયા રબ્બર એને ટૂંકમાં આર તરીકે ઓળખાય છે આ વાયરની અંદર વાહક તરીકે કોપર અથવા તો એલ્યુમિનિયમ વાયરનો યુઝ કરવામાં આવે છે ઉપર રબરનું પડ ચડાવવામાં આવે છે આ વાયરનો ઉપયોગ વર્ષો પહેલાં થતો હતો હાલમાં આનો ઉપયોગ થતો નથી કારણ કે આ જે વાયર છે એ લોંગ સમય ટકી શકતો નથી એટલા માટે આનો ઉપયોગ હવે ઓછો થઈ ગયો છે આ વાયર એક અઢાર ત્રણ વીસ સાત વીસ વગેરે માપમાં મળે છે એક અઢાર એક એટલે તારની સંખ્યા અને અઢાર એટલે તારનો ગેજ એવી રીતના આપણે ગણતરી કરીશું નેક્સ્ટ સ્લાઇડ જોઈશું આકૃતિમાં વેલ્કેનાઇઝ ઇન્ડિયા રબરની આકૃતિ આપેલી છે એક નંબર કન્ડક્ટર કન્ડકટર એટલે વાહક કોપર અથવા તેલ્યુમિનિયમ આપણે વાપરીએ છીએ સેકન્ડ રબરનું ઇન્સ્યુલેશન આ તારની ઉપર રબરનું ઇન્સ્યુલેશન લગાવેલું હોય છે ત્રણ નંબર બ્રેડિંગ બ્રેડિંગ આ રબ પીવીસીનું ઇન્સ્યુલેશન એની ઉપર હોય છે ત્યાર પછી નેક્સ્ટ આકૃતિની અંદર સૌથી એક નંબરની આકૃતિ કન્ડક્ટર બે નંબરની રબર ત્રણ નંબરની બ્રેડિંગ ચાર નંબરની પણ બ્રેડિંગ પહેલી આકૃતિ અને બીજી આકૃતિની અંદર ફક્ત એક જ ડિફરન્સ છે કે લાસ્ટની અંદર બ્રેડિંગનું પણ ફર્સ્ટ આકૃતિ અંદર એક જ છે અને બીજી આકૃતિની અંદર બે છે એટલા માટે એને ડબ્બર ડબલ લેયર બ્રેડિંગ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું ક્રેપ ટાયર સીથ અથવા ટફ રબર સીથ ક્રેપ ટાયર સીથ ટૂંકમાં સીટીએસ અને ટફ રબર સી ટૂંકમાં ટીઆરએસ તરીકે ઓળખાય છે આ વાહકતાર પણ રબરનું પડ ચઢાવેલ હોય છે પરંતુ પહેલાં વાયરની કમ્પેરિઝનમાં આ વાયર પર કડક અથવા તો કઠણ અથવા તો મજબૂત એવા રબરનું પડ ચઢાવેલું હોય છે આ વાયર ભેજવાળા વાતાવરણમાં ઉપયોગ કરી શકાય છે પરંતુ આનો ઉપયોગ પણ હાલમાં વધારે થતો નથી આ વાયર ગરમી ભેજ પાણીની અસર વગેરેને કોઈપણ પ્રકારની અસર થતી નથી તેની આંતરિક શક્તિ વીઆઈઆર કરતાં વધારે છે વીઆઈઆર એટલે પહેલો જે આપણે જોયો તે મિકેનિકલ રીતે આ વાયર વીઆઈઆર કરતાં મજબૂત છે એ એની જે રેટિંગ જે છે એ ચારસો ચાલીસ વોલ્ટેજ સુધી અથવા અગિયારસો વોલ્ટેજ સુધી એને આપણે બનાવી શકીએ છીએ આનું પણ રેટિંગ એક એક બાય અઢાર ત્રણ બાય વીસ સાત બાય વીસ વગેરે માપમાં મળે છે એક અઢાર આગળ બતાવ્યું તેમ એક એટલે તારની સંખ્યા અઢાર એટલે તારનો વ્યાસ એવી રીતના ત્રણ વીસમાં પણ જોઈશું ત્રણ એટલે તારની સંખ્યા વીસ એટલે વાયરનો ગેજ સાત એટલે તારની સંખ્યા અને વીસ એટલે વાયરનો ગેજ નેક્સ્ટ સ્લાઇડ જોઈશું આકૃતિમાં ક્રેપ ટાયર સીધની આકૃતિ દર્શાવી છે સૌથી અંદરનો જે વાર છે કંડક્ટર કન્ડક્ટર કોપરનો બનેલો છે અથવા તો એલ્યુમિનિયમનો બનેલો હોય છે એની ઉપર સિલિકોન રબરનું પળ છે અને ફરી એની ઉપર સિલિકોન રબરનું પળ હોય છે પણ આગળ જણાવ્યું તેમ એ ભેજવાળા વાતાવરણમાં મૂકી શકાય છે અને નેક્સ્ટ સ્લાઇડ જોઈશું લેડ કવર વાયર કોર તાંબાના તારની બનેલી હોય છે વાહક તાર પર પીબીસી અથવા રબરનું પળ લગાવવામાં આવે છે તેના પર લેડનું આવરણ રાખવામાં આવેલ છે લેડને લીધે રબર પર ભેજની અસર થતી નથી તેથી ભેજવાળી જગ્યામાં વાપરવા માટે યોગ્ય છે લેડ પોચું હોવાથી તેને યાંત્રિક નુકસાન સહેલાઈથી થાય છે બેટન વાયરિંગમાં ઉપયોગ થાય છે લેડ લેડનો અર્થ સીસુ થાય છે આ વાયરની અંદર સૌથી અંદરની જે કોર હોય છે એ તાંબાના તારની બનેલી હોય છે એના પર પીવીસીનું પડ અથવા તો રબરનું પડ લગાવવામાં આવે છે લેડ જે છે એના પર કોઈપણ પ્રકારના ભેજવાળા વાતાવરણમાં પણ યુઝ કરી શકાય છે કારણ કે એ ભેજને અંદર જવા દેતું નથી એટલે રબરને કોઈપણ પ્રકાર નુકસાન ન થાય એટલા માટે એને આ વાયર બનાવવામાં આવેલો છે અને બીજું લેડ પોચું હોય છે જેથી યાંત્રિક નુકસાન સહેલાઈથી થાય છે એટલે કે મજબૂત આ વાયર નથી એટલે બેટન વાયરિંગમાં ઉપયોગ થાય છે બેટન વાયરિંગ એટલે ખુલ્લા પ્રકારનું વાયરિંગ બહુ ઘણા વર્ષો પહેલાં આ વાયર વપરાતો હતો હાલમાં આ વાયર પણ વપરાતો નથી લેડ એટલા માટે મૂકવામાં આવેલું છે કે જેથી ભેજવાળી જગ્યા પર બી આપણે એને યુઝ કરીએ ભેજવાળી જગ્યા એટલે ધારો કે આપણે ભેજવાળી પાણીનું જે જગ્યા હોય તો એવી જગ્યા પર આ વાયર વાપરવા માટે યોગ્ય છે કારણ કે લેડ ભેજના કારણે લેડ પર કોઈપણ પ્રકારની અસર જોવા મળતી નથી અને અંદરની જે કોર હોય છે એને કાટ લાગતો નથી નેક્સ્ટ સ્લાઇડ જોઈશું આકૃતિની અંદર સૌથી અંદર કોપર વાયર બતાવવામાં આવ્યો છે ત્યારબાદ રબરનું ઇન્સ્યુલેશન બતાવવામાં આવ્યું છે એના પર કોટનનું કવર લગાવવામાં આવ્યું છે અને સૌથી છેલ્લું પડ લેડ સીધ એટલા માટે આ વાયરને લેડ કવર વાયર તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ લાઈડ જોઈશું વેધર વેધરપ્રૂફ વાયર વે વેધરપ્રૂફનો નોર્થ કે વાતાવરણની એના પર કોઈ પણ પ્રકારની અસર થતી નથી એટલે કે ખુલ્લી જગ્યા પર આ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે આગળ બતાવીએ મુજબ જે કોર હોય છે કે સૌથી અંદરનો જે તાર એ કોપર અથવા તો એલ્યુમિનિયમમાંથી જ બનાવવામાં આવ્યો છે વેધરપ્રૂફ વાયરની અંદર કોપર યુઝ કરેલો છે આ તાર પર રબરનું ઇન્સ્યુલેશન લગાવવામાં આવે છે ત્યાર પછીનું જે પળ હોય છે એ સૂતરના દોરા એટલે કે સૂતરાઓ જે કાપડ હોય એ કોટન અથવા તો કોટન ટેપ પણ કહેવામાં આવે એનાથી ઉટાડવામાં આવે છે અને ત્યાર પછી એને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે એ જે પ્રવાહી હોય છે એ પ્રૂફ એટલે કે એને વાતાવરણની કોઈપણ પ્રકારની અસર ન થાય એ રીતનું જે પ્રવાહી હોય છે એની અંદર ડૂબાડવામાં આવે છે જેથી કરીને વરસાદ તડકો ઠંડી જે વાતાવરણની કોઈ પણ પ્રકારની અસર થતી નથી જેથી તે આ વાયરને ખુલ્લામાં આપણે વાપરીએ છીએ આ વાયર પણ એક અઢાર ત્રણ વીસ સાત વીસ વગેરેની સાઇઝમાં આપણને મળે છે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું આકૃતિમાં વેધરપ્રૂફ વાયર બતાવવામાં આવ્યો છે એક કન્ડક્ટર એટલે કે વાહક બતાવ્યું છે એના પર બે ઇન્સ્યુલેશનનું પડ બતાવવામાં આવ્યું છે નેક્સ્ટ લાઈન જોઈશું પોલિવિનિયલ ક્લોરાઈડ આ પ્રકારના વાયરમાં વાહક તરીકે કોપર કે એલ્યુમિનિયમ વાયર વપરાય છે આ પોલિવિનિયલ જે ક્રોડાઈડ વાયર છે એના ઘણા બધા ફાયદા છે જે આગળ જેટલા બી વાયર્સ બતાવ્યા એના કરતાં પણ આના ફાયદાઓ બહુ બધા છે જેથી કરીને આ વાયર સૌથી વધારે પ્રમાણમાં યુઝ થાય છે હાલમાં સૌથી વધારે વાયર જે વપરાય છે એ પોલીવિનિયલ ક્રોડાઇડ ક્લોરાઇડ દરેક જગ્યા પર વાયરિંગ કરવા માટે સૌથી વધારે આ જ વાયરનો યુઝ થાય છે ફાયદા જોઈએ ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે આ જે વાયર છે એની ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વધારે હોય છે મિકેનિકલ સ્ટ્રેન્થ એટલે કે મજબૂત હોય છે આ વાયર એ પણ મજબૂતાઈ પણ એની વધારે હોય છે ભેજ સામે પ્રતિ પ્રતિકારકતા વધારે ભેજની પણ એને કોઈપણ પ્રકારની અસર થતી નથી આપણે આ વાયરને ભેજવાળી જમીનમાં પણ અથવા તો ભેજવાળા વાતાવરણમાં પણ આપણે એને રાખી શકીએ છીએ આ વાયરની લાઈફ પણ સૌથી વધારે છે એસિડ અને આલ્કલી જેવા પદાર્થ હોય તો એની સામે પણ આ વાયરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી કરોઝન સામેની પ્રતિકારકતા વધારે કરોઝન એટલે કે કાઠ આ વાયરની ઉપર કાટ પણ લાગતો નથી ઉધય જેવી જીવાત પણ આ વાયરને કોઈ પણ પ્રકારની અસર કરતી નથી આગના પ્રસારણ સામેની પ્રતિકર્તા આગ લાગે તો પણ આ વાયરને નુકસાન થતું નથી આનો બીજો એક ફાયદો કે નાની ત્રિજ્યામાં વાળી શકાય છે એટલે કે બહુ નાની ત્રીજા એટલે ગોળ ગોળ આપણે વિટાડવું હોય તો એવું એવુંમાં પણ આ વાયરને આપણે સહેલાઈથી વિટાડી શકીએ છીએ આ વાયર સૌથી વધારે કેપેસિટી એટલે કે ઇલેવન કેવી સુધી આ વાયર વપરાય છે અને આ વાયરનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે શરૂઆતમાં એક અઢાર ત્રણ વીસ સાત વીસ વગેરે સાઇઝમાં આ વાયર મળતો હતો હાલમાં હવે આ સાઇઝનું માપ બદલાઈ ગયું છે હવે પોઈન્ટ ફાઇવ એમ એમ સ્ક્વેર પોઈન્ટ પંચોતેર એમ એમ સ્ક્વેર વન એમ એમ સ્ક્વેર વન પોઈન્ટ ફાઇવ એમ એમ સ્ક્વેર ટુ પોઈન્ટ ફાઇવ એમ સ્ક્વેર ફોર એમ સ્ક્વેર ટેન એમ એમ વગેરે સાઇઝમાં હવે મળે છે હવે જે સૌથી નાની સાઇઝનો વાયર એટલે કે વન એમ સ્ક્વેર અને પોઈન્ટ પંચોતેર સ્ક્વેર આ વાયર આપણે ઘરના વાયરિંગ માટે વાપરીએ છીએ જેમ 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 કે મોટર મોટર માટે થોડી વધારે કેપેસિટીનો વાયર જોઈએ તો એ ધે ટુ પોઈન્ટ ફાઇવ એમએસ કે વાયર યુઝ કરીએ છીએ એટલે જેવી એની સાઇઝ એ રીતના એનું ઇલેક્ટ્રિકલ સાધનોમાં એનો ઉપયોગ થાય છે નેક્સ્ટ લાઈડ જોઈશું આકૃતિમાં અલગ અલગ પ્રકારના પીવીસી વાયર બતાવ્યા છે તમે અંદર જોઈ શકો છો લાલ કલર્સનો વાયર કે જેમાં થોડો એનો જે વ્યાસ છે થોડો આપણને જાડો બતાવ્યો છે ત્યારબાદ બ્લેક કલર પછી બીજા નંબરનો વાયર અને ત્રીજા નંબરનો વાયર એ બંનેમાં થોડો તફાવત છે એમાં એક તાર છે જ્યારે તળ થર્ડ નંબરનો જે તાર વાયર છે એની અંદર ઘણા બધા તાર બતાવવામાં આવ્યા છે જો એક પણ તાર તૂટી જાય તો પણ કોઈ પણ તારથી આ કનેક્શન છૂટી શકતું નથી અને આકૃતિમાં સેની આકૃતિમાં આ વાર કેવો દેખાય છે એ બતાવવામાં આવે છે અને કલર આપવામાં આવ્યા છે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું આકૃતિમાં જુદી જુદી સાઇઝના આપણને વાયર બતાવવામાં આવ્યા છે નાની સાઇઝથી લઈને મોટી સાઈઝ સુધીના વાયર્સ બતાવ્યા છે સૌથી નાની સાઈઝનો મેં આગળ જણાવ્યું તેમ વાયરિંગ કરવા માટે યુઝ થાય છે જેમ જેમ કરંટ કેપેસિટી વધતી જાય તેમ તેમ વાયરની સાઇઝ વધતી જશે અને આમાં ઘણા ઉપરના જે તાર જે ખુલ્લા બતાવ્યા છે એ ઘણા બધા બતાવ્યા છે તો ઘણા બધા રાખ્યા છે એનું કારણ એ છે કે એક તાર હોય તૂટી જાય તો આખું કનેક્શન છૂટી જાય છે જ્યારે ઘણા બધા તાર રાખ્યા હોય એક જ તાર તૂટી જાય તો પણ એ કનેક્શન ચાલુ જ રહે છે જેથી આ હવે જે વાયર યુઝ કરવામાં આવે છે એ આ રીતના ઘણા બધા તારવાળા પીવીસી વાયર યુઝ કરાય છે પોલિવિન ક્લોરાઈડ એનો જ ટૂંકમાં નામ પીવીસી છે નેક્સ્ટ લાઇટ જોઈશું ફ્લેક્સિબલ વાયર આ પ્રકારમાં ઘણા બધા પાતળા વાહક તાર સાથે રાખીને તેના પર પીવીસીનું ઇન્સ્યુલેશન લગાવેલું હોય છે આ વાયર સહેલાઈથી વળી શકે છે બે વાયરને વળ ચઢાવીને કોઈલ બનાવવામાં આવે છે ટ્યુબલાઇટ પંખા વગેરેના કનેક્શન માટે વપરાય છે સહીઝ ચૌદ બાય છત્રીસ ત્રેવીસ બાય છત્રીસ ચાલીસ બાય છત્રીસ ફ્લેક્સિબલ ફ્લેક્સિબલનો અર્થ જ એવો થાય છે કે ગમે તે દિશામાં વળી જવું આપણે ટ્યુબલાઇટ છે પંખા છે વગેરેના કનેક્શનમાં આપણે લાલ અને કાળો વાયર એકબીજાની સાથે ભરાયેલો જોવા મળે છે જેથી કરીને ટ્યુબલાઇટ અને પંખામાં આ વાયર સૌથી વધારે વપરાય છે પણ એનું જે સાઇઝ જે છે એમાં મેં આગળ જણાવ્યું તેમ ઘણા બધા પાતળા તારને ભેગા કરીને તેના પર પીવીસીનું ઇન્સ્યુલેશન લગાવેલું હોય છે જેથી એક પણ તાર તૂટી જાય તો પણ એ વાયરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી એટલે કે એ વાયરનો જે સપ્લાય હોય છે એ ચાલુ જ રહે છે બંધ થઈ જતું નથી અને ચૌદ બાય છત્રીસ ચૌદનો અર્થ થાય ચૌદ તાર અને છત્રીસ ગેજ એવી રીતના કોઈ વાયર્સની અંદર ચૌદ તાર હોય છે કોઈ વાયર્સની અંદર ત્રેવીસ સાર હોય છે કોઈ વાયરની અંદર ચાલીસ સાર હોય છે પણ જે ગેજ હોય છે એ છત્રીસનો જ રાખવામાં આવેલો હોય છે નેક્સ્ટ સ્લાઇડ આકૃતિમાં તમને એક પીવીસી ફ્લેક્સિબલ વાયરની કોઈલ બતા બતાવવામાં આવેલ છે તમે જોઈ શકો છો લાલ અને કાળો બંને વાયરને મિક્સ કરવામાં આવ્યો છે અને પછી આ રીતે એને ગોળ બિટાડવામાં આવે છે એટલે કે આગળ બી જણાવ્યું તેમ પીવીસી વાયરના ફાયદા છે કે નાની ત્રીજામાં પણ એ વાળી શકાય છે તો આ જે વાયર જે છે એ પંખો ટ્યુબલાઇટ વગેરેમાં યુઝ કરવામાં આવે છે એ સિવાય પણ નાની ઇલેક્ટ્રિકલ સાધનો હોય તેમાં પણ આવા પાત્રા તાર આપણે જોવા મળે છે એટલે હાલમાં ફ્લેક્સિબલ વાયર પણ અને પીવીસી વાયર એનો પણ ઉપયોગ વધતો ગયો છે નેક્સ્ટ લાઈડ જોઈશું ફાયર ફાયરપ્રૂફ ફાયર ફાયર ફાયરનો અર્થ થાય છે આગ આગ સામે પ્રોટેક્શન આપતો વાયર પીવીસી વાયર જે હોય છે એની ઉપર સાદો પીવીસીનો પડ હોય છે જ્યારે આગ લાગે છે ત્યારે એ વાયરથી એ વાયર બળી જાય છે જેથી ઘણું બધું નુકસાન થાય છે હાલમાં તમે જુઓ પેપરની અંદર ઘણી બધી વખત એવું લખેલું હોય છે કે શોર્ટ સર્કિટને કારણે ઘણું બધું નુકસાન થયું હોય છે તો એનું જે પ્રોટેક્શન આપવા માટે હવે પછી જે વાયર બના બનાવેલ છે એ ફાયરપ્રૂફ વાયર છે જેથી પીવીસીનું જે પડ હોય એના પર બી કોટનનું પડ ચઢાવીને તેને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે એ પ્રવાહી પણ કેવું હોય છે કે જ્યારે પણ આગ લાગે તો એ આગને આગળ વધવા દેતું નથી એ પ્રકારનું કેમિકલ યુઝ કરવામાં આવે છે જેથી આ આગ લાગે તો પણ આ વાયર બળીને આગળ જતો નથી ખાસ કરીને હવે આ વાયર કંપની અને ઘરોમાં પણ ઉપયોગ થાય છે હાલમાં ફાયરપ્રૂફ વાયરનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે આગળ જણાવ્યું તેમ હવે સહીઝ જે છે એ પોઈન્ટ પંચોતેર વન એમ એમ સ્ક્વેર ટુ પોઈન્ટ ફાઇવ એમએમ સ્ક્વેર વન પોઈન્ટ એમ વગેરે સાઈઝમાં મળે છે એટલે પીવીસી વાયરની અંદર હવે થોડું નવું શોધ કરાયેલી છે કે હવે આગથી આપણને પ્રોટેક્શન મળ આપવા માટે ફાયરપ્રૂફ ફાયર ફાયરપ્રૂફ ફાયરનો ઉપયોગ કરેલો હોય છે આકૃતિમાં તમને બતાવ્યું તેમ આ થોડું આગની જ્વાળાઓ બતાવીએ છીએ અને તમે જોઈ શકો છો આરિયા અંદર કોપરનો તાર છે વચ્ચે ઉપર આજે જે સૂતરના દોડા દોરાનું જે પડ બનાવ્યું છે આ બની બાજુમાં જે પીળા કલર્સનું અને જે કાળા કલર્સનું દેખાય છે એ પીવીસીનું પડ હોય છે અને ફરી પાછું આવરણ આપેલું છે તો આ જે આવરણ જે છે એ આવરણના કારણે જે વાયર જે છે એ આગ લાગે તો પણ બળીને આગળ જતો નથી જેથી હવે હાલમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઘણી બધી જગ્યાએ ફાયરપ્રૂફ વાયરનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ સ્લાઇડ જોઈશું બેર વાયર બેર એટલે ખુલ્લો તાર જેના પર ઇન્સ્યુલેશન હોતું નથી એલ્યુમિનિયમ તારની યાંત્રિક તાત્કાલિક તાકાત વધારવા માટે તે તારોની વચ્ચે સ્ટીલનો તાર રાખવામાં આવે છે તેથી તે એસીએસઆર તાર કહેવામાં આવે છે એસીએસઆર એટલે એલ્યુમિનિયમ કન્ડક્ટર સ્ટીલ રેઇનફોર્સ ઓવરહેડ લાઇનમાં ઉપયોગ થાય છે બેર વાયર બેર આગળ જણાવ્યું તેમ ખુલ્લો તાર તમે જોઈ શકો છો જ્યારે પણ ઓવરહેડ લાઇન આપણે ખુલ્લા જોઈએ છીએ જે મોટા મોટા થાંભલાઓ પર લાઇનો જતી હોય છે એ વાયર પર ઇન્સ્યુલેશન હોતું નથી અને એ વાયર પર તમે જોઈ શકો છો વ્હાઈટ કલર્સ જ આપણે દૂરથી પણ દેખાય છે તો એના માટે એલ્યુમિનિયમ તાર જ યુઝ કરેલું હોય છે પરંતુ એલ્યુમિનિયમ આપણે જાણીએ છીએ કે પોચી ધાતુ છે તો પોચી ધાતુ આપણે ઓવરહેડ પોલ પર મોટા થાંભલા પર લટકાવીએ તો એ યાંત્રિક રીતે મજબૂત રહેતો નથી વાવર ઝોડું આવે વરસાદ પડે વગેરે કંઈ પણ થાય તો આ જે એલ્યુમિનિયમ તાર હોય એ તકલીફ શકતો નથી જેથી આ તારની યાંત્રિક તાકાત વધારવા માટે એ જે વાયર હોય છે એની વચ્ચે સ્ટીલનો તાર રાખવામાં આવી આવ્યો છે જેથી કરીને એની યાંત્રિક તાકાત ખૂબ વધી જાય છે વાવાઝોડું આવે વરસાદ પડે એવું કોઈપણ પણ કંઈ પણ થાય તો પણ આ તારને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી હાલમાં ઓવરહેડ લાઇન એટલે જે બહાર મોટા મોટા થાંભલા ઉપર જે લાઇનો જતી હોય છે એ લાઇનમાં આ વાયરનો યુઝ કરવામાં આવે છે એસીએસઆર વાયર આગળની નેક્સ્ટ લાઈડ જોઈએ આકૃતિમાં બેર વાયર બતાવવામાં આવ્યો છે મેં આગળ જણાવ્યું તેમ બેર વાયર એટલે ખુલ્લો તાર કે જેના પર ઇન્સ્યુલેશન હોતું નથી આ આકૃતિમાં બેર એલ્યુમિનિયમ વાયર બતાવ્યા છે આગળ પણ મેં તમને બતાવ્યું તેમ એલ્યુમિનિયમ ધાતુ જે હોય છે એ વ્હાઇટ કલર્સની હોય છે વ્હાઈટ કલરની હોય છે અને આ જુદી જુદી સાઇઝના આપણને અહીંયા બેર વાયર બતાવવામાં આવેલ છે બાજુની આકૃતિમાં ગોળ સર્કલની અંદર પણ બેર વાયર બતાવવામાં આવ્યો છે એ બે બેર વાયરનો આપણે ઓવરહેડ લાઇનની અંદર આપણે યુઝ કરીએ છીએ નેક્સ્ટ સ્લાઇડ જોઈશું આ પણ બેર વાયર જ છે પણ કો કન્ડક્ટર એટલે કે વાહક તરીકે કોપર તારનો યુઝ કરેલો હોય છે કોપર જે તાર હોય છે એ એલ્યુમિનિયમ કરતાં વધારે વાહકતા ધરાવતું વાયર હોય છે જે આપણે સૌથી વધારે મોટર જનરેટર ઇન્ડક્શન મોટર ટ્રાન્સફોર્મરની કોઈલ વગેરે ઇલેક્ટ્રિકલ સાધનોમાં આપણે એને ઉપયોગ કરીએ છીએ એલ્યુમિનિયમનો જે તાર હોય છે એના કરતાં કોપર વાયરની ફાયદાઓ ઘણા બધા હોવાથી મોટર્સની અંદર આપણે સૌથી વધારે કોપર વાયર યુઝ કરીએ છીએ એનું નામ છે સુપર એનિમલ કોપર કોપર વાયર એટલે કે કોપરની ઉપર એનેમલનું પળ કે જેથી બે તાર સાથે મૂકેલા હોય તો પણ એમાં શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહેતી નથી અને એવા ઘણા બધા તાર વીંટાડીને મોટરની અંદર જનરેટરની અંદર ઇન્ડક્શન મોટરની અંદર મૂકવામાં આવે છે નેક્સ્ટ નેક્સ્ટલાઇડ જોઈશું પહેલી આકૃતિની અંદર બેર વાયર એટલે કે કોપરના તારનું ગૂંચડું બતાવવામાં આવેલું છે આ જે તાર હોય છે એ અલગ અલગ સાઇઝના હોય છે એની જે સાઇઝ હોય છત્રીસ કેચ હોય તેત્રીસ કેચ હોય આઠ કેજ હોય ચૌદ ગેજ હોય એવી રીતના ચાલીસ કેજ સુધી વિવિધ પ્રકારની સાઇઝના કોપરના તાર મળે છે અને મેં તમને આગળ જણાવ્યું તેમ એનો ઉપયોગ મોટરની બનાવટમાં થાય છે એવી જ રીતના બીજો એક કોપરનો બાર તાર બતાવવામાં આવ્યો છે એ પણ તમે જોઈ શકો છો એ ખુલ્લો છે એના પર કોઈપણ પ્રકારનું પીવીસીનું કે એટલે કે અવાહકનું પળ હોતું નથી આ ઘણા બધા તાર ભેગા કરીને આ રીતે તાર વિટાડવામાં આવ્યો છે જે આપણે યુઝ કરીએ છીએ નેક્સ્ટ જોઈશું આજે આપણે વિવિધ પ્રકારના વાયર અને કેબલ વિશે જાણકારી મેળવી થેન્ક યુ